નમસ્કાર મિત્રો, કે આર પટેલ રેકોર્ડ ચેનલની અંદર તમારું સ્વાગત છે. આ વિડીયો નિહાળતા પહેલાં વિડીયોની નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં બેલ આઇકન જોવા મળશે, તેની ઉપર ટિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોનું ઓટોમેટિકલી નોટિફિકેશન આપને મળતું રહે. આભાર. કેમ છો બાળ મિત્રો? આજે આપણે આ વિડીયોમાં ધોરણ 2 વિષય ગણિત એકમ 2 જૂથમાં ગણતરી, જેમની અંદર અનુમાન કરો, જૂથ બનાવો અને તેની ગણતરી કરો, વધારે છે કે ઓછું તે અનુમાન કરો, તેમજ ક્રમસૂચક સંખ્યાઓને લખો વગેરે વિશે શીખીશું. સૌપ્રથમ આપણે અનુમાન કરતા શીખીશું. અનુમાન કરવું એટલે આપણી સામે જે કઈ વસ્તુ છે તેને ગણ્યા વગર જ કહેવી. જેમ કે આ વિમાનો કેટલા છે તે ગણ્યા વગર અંદાજ લગાવો, અનુમાન લગાવો અને નીચે ચોરસ બોક્સમાં લખો. આ ડાગલાઓની કેટલી સંખ્યા છે ગણ્યા વગર કહો, અનુમાન કરો, અંદાજ લગાવો અને ચોરસ બોક્સમાં લખો. ગણ્યા વગર કહો કે આ કૂતરાઓની સંખ્યા કેટલી હશે, અનુમાન કરો, અંદાજ લગાવો અને તે સંખ્યા ચોરસ બોક્સમાં લખો. બાજુમાં કેટલાક દડા આપેલા છે, ગણ્યા વગર અંદાજ લગાવો, અનુમાન કરો કે દડા કેટલા હશે તે બોક્સમાં લખો. અહીં કુકડાઓ આપેલા છે, તે ગણ્યા વગર અંદાજ લગાવો, અનુમાન કરી અને તેની સંખ્યા ચોરસ બોક્સમાં લખો. બાજુમાં કેટલાક ભમરડાઓ આપેલા છે, તે ગણ્યા વગર અનુમાન લગાવો અને કહો કે તેની સંખ્યા કેટલી હશે તે ચોરસ બોક્સમાં લખો. અહીં કેટલાક સફરજન આપેલા છે, તે ગણ્યા વગર અનુમાન કરો કે આ સફરજનની સંખ્યા કેટલી હશે, અંદાજ લગાવી ચોરસ બોક્સમાં સંખ્યા લખો. અહીં કેટલાક દેડકાઓ આપેલા છે, તે ગણ્યા વગર અનુમાન કરો, અંદાજ લગાવો કે આ દેડકાની સંખ્યા કેટલી હશે તે ચોરસ બોક્સમાં લખો. અહીં કેટલાક ફૂલ આપેલા છે, તે ગણ્યા વગર અનુમાન કરી તેમની સંખ્યા લખો. હવે આપણે આ ફૂલોની સંખ્યાને ગણીશું અને ચોરસ બોક્સમાં લખીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, કુલ 15 ફૂલ થયા. અહીં કેટલીક માછલીઓ આપેલી છે, તે ગણ્યા વગર અનુમાન કરી અંદાજ લગાવો કે આ માછલીઓ કેટલી હશે. હવે આ માછલીઓને આપણે ગણીએ અને ચોરસ બોક્સમાં લખીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, કુલ 18 માછલીઓ છે. અહીં કેટલીક ચકલીઓ આપેલી છે, ગણ્યા વગર અંદાજ લગાવો, અનુમાન કરો કે આ ચકલીઓની સંખ્યા કેટલી હશે તે ચોરસ બોક્સમાં લખો. હવે આપણે ચકલીઓને ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, કુલ 20 ચકલીઓ છે. અહીં જેસીબીના ચિત્રો આપેલા છે, તે જુઓ, અનુમાન કરો, અંદાજ લગાવો કે આ જેસીબીની સંખ્યા કેટલી હશે, તે ચોરસ બોક્સમાં લખો. હવે આપણે જેસીબીને ગણીશું અને ચોરસ બોક્સમાં લખીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ. કુલ 25 જેસીબી છે. અહીં રિક્ષાઓ આપેલી છે, અંદાજ લગાવો, અનુમાન કરો કે આ કુલ કેટલી રિક્ષાઓ હશે, તે ચોરસ બોક્સમાં લખો. હવે આપણે રિક્ષાઓને ગણીશું અને તેની સંખ્યા ચોરસ બોક્સમાં લખીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ. કુલ 27 રિક્ષાઓ છે. અહીં આપણે જૂથ બનાવતા શીખીશું. સૌ પ્રથમ બબ્બેના જૂથ બનાવીશું. એક, બે, 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 એક, બે. હવે બબ્બેના કુલ કેટલા જૂથ થયા તેને ગણીશું અને લખીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. બબ્બેના કુલ 9 જૂથ બન્યા. અહીં સાયકલના જૂથ બનાવીશું. ત્રણ ત્રણ સાયકલ ગણીશું અને તેના જૂથ બનાવીશું. એક, બે, ત્રણ, 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 એક, બે, ત્રણ. જૂથ બની ગયા પછી ત્રણ ત્રણ સાયકલના કુલ કેટલા જૂથ બન્યા તે ગણીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર. ત્રણ ત્રણના કુલ 12 જૂથ બન્યા. અહીં આપણે ગાડીઓના 5-5ના જૂથ બનાવીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. 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 હવે 5-5 ગાડીઓના કુલ કેટલા જૂથ થયા તેની ગણતરી કરીશું. એક, બે, ત્રણ, ચાર.
પાંચ પાંચ ગાડીઓના કુલ ચાર જૂથ બન્યા. અહીં પાણીના જગ આપેલા છે, આઠ આઠના જૂથ બનાવીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. 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 આઠ આઠના જૂથ બની ગયા પછી આઠ આઠના કુલ કેટલા જૂથ બન્યા તે ગણીશું. એક બે ત્રણ ચાર પાંચ છ. આઠ આઠના કુલ છ જૂથ બન્યા. અહીં આપણે અનુમાન કરીશું વસ્તુ વધારે છે કે ઓછી. મોસંબીની અંદર જે બીજ રહેલા હોય તેની સંખ્યા કેટલી હશે, દસથી વધારે કે દસથી ઓછી? તો કે દસથી વધારે. સાયકલના પૈડામાં જે આરા હોય તેની સંખ્યા કેટલી હશે, પચીસથી વધારે કે પચીસથી ઓછી? પચીસથી વધારે. આપણા મોઢામાં જે દાંત હોય તેની સંખ્યા કેટલી હશે, ચાલીસથી વધારે કે ચાલીસથી ઓછી? ચાલીસથી ઓછી. દીવાસળીની પેટની અંદર દીવાસળી કેટલી હશે, ચાલીસથી વધારે કે ચાલીસથી ઓછી? ચાલીસથી ઓછી. અહીં તમને રસ્તા ઉપર કેટલાક વાહનો જોવા મળે છે. એ વાહનો કયા ક્રમમાં ચાલે છે તે જુઓ અને તેને ક્રમ આપો. સૌ પ્રથમ જોઈશું જેસીબી, પહેલા ક્રમે ટ્રક, બીજા ક્રમે કાર, ત્રીજા ક્રમે સાયકલ, ચોથા ક્રમે ફાયર ટ્રક, પાંચમા ક્રમે પોલીસ કાર, છઠ્ઠા ક્રમે ટ્રેક્ટર, સાતમા ક્રમે મોટરસાયકલ, આઠમા ક્રમે રિક્ષા, નવમા ક્રમે એમ્બ્યુલન્સ, દસમા ક્રમે મજા આવીને બાળ મિત્રો. આ જ રીતે અનુમાન કરતા રહો, જૂથ બનાવો, અંદાજ લગાવો સંખ્યા વધારે છે કે ઓછી, તેમજ આપેલ વસ્તુઓના ક્રમ સૂચવો. આ જ રીતે આ વિડીયોને નિહાળતા રહો અને જૂથમાં ગણતરી કરતા શીખો. ફરી મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે. આવજો.